હેલો સ્ટુડન્ટ આજે આપણે ચેપ્ટર નંબર ફોર્ટીન ગાણિતિક તકમાં આગળ શીખીએ લાસ્ટ આપણે સંયોજન શીખેલા હવે જો કે સંયોજન તો સંયોજનમાં લાસ્ટનું શીખેલા સંયોજનનું તમને પહેલાં તો એક વિધાન આપેલું હોય એ નિષેધ છે કે નથી એ શીખેલા પછી જો લાસ્ટ લેક્ચરમાં શીખેલા સંયોજન એક વખત પાછું જોઈ લે કે સંયોજન સંયોજન માટે શું તમને જે એક વાક્ય આપેલું હોય એને શું વડે જોડવામાં આવે છે અને વડે જોઈએ તેને સંજ્ઞામાં શું કહેવામાં છે પી સંયોજન ક્યુ સંયોજન ક્યુ કહેવામાં આવે છે પછી આપણે શીખેલા કે એક વિધાન આપેલું હોય તેનો શું કરવાનું નિષેધ કરવાનો બીજું જો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બેની અંદર ક્વેશ્ચન નંબર ટુ આની અંદર જો કે તમને આપેલું છે કે નીચેના વિધ્યાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે કે નહીં પહેલું તો આની અંદર જો ક્વેશ્ચન નંબર ટુ તે બી કયો ફોર્ટીન પોઈન્ટ ટુની અંદર એમાં વન આપેલો છે પહેલું છે પી આપણે ધરી લઈએ કે ધારો કે પી બરાબર શું આપેલું છે તમને કે સંખ્યા એક્સ એ સમય સંખ્યા નથી કઈ કીધી છે એક્સ એ સમય સંખ્યા નથી ને બીજું આપેલું છે કે તમને સંખ્યા એક્સ એ અસમય સંખ્યા નથી તો એ એકબીજાના નિષેધ કહેવાય કે ન કહેવાય પહેલું તો એ જુઓ કે તમને પહેલું આપેલું છે એક્સ સંખ્યા એક્સ એ કેવી છે સમય સંખ્યા નથી તો એનું નિષેધ કયું કહેવાશે સંખ્યા એક્સ એ અસમય સંખ્યા છે કેવું કહેવાશે અસમય સંખ્યા છે તે જુઓ સંખ્યા એક્સ એ અથવા તો સમય સંખ્યા છે એવું લખી શકો બીજું કે સંખ્યા એક્સ એ કેવી છે સમય સંખ્યા નથી જો આની અંદર સમય સંખ્યા નથી તો એના માટે નિષેધ તમે બંને લખી શકો કે નિષેધ પી માટે એક કયું કીધું તમને સંખ્યા એક્સે અસમય સંખ્યા છે બીજું તમે લખી શકો ભલા તે લખીએ કે સંખ્યા એક્સ એ કઈ છે અસમય સંખ્યા છે અથવા તો બીજું કઈ કહી શકો કે સંખ્યા એક્સ એ કયું કહેવાશે અસમે સંખ્યા નથી આ બંને કહી શકો મતલબ આપણે શું જોવાનું છે પરસ્પર નિષેધ દર્શાવે તો પી અને બીજું કયું છે તમને આપણું છે એક્સ એ સમય સંખ્યા નથી બીજું આપેલું છે એક્સ એ અસમય સંખ્યા નથી તો આપણે બંને લખી શકીએ નિષેધ માટે તો આ કેવું પરસ્પર કેવું છે એ પરસ્પર નિષેધ દર્શાવે બીજું જુઓ બીજું તમને આપેલું છે સેમ ધારો કે આપણે પીવલ લઈએ સંખ્યા એ સમય સંખ્યા છે તો એના માટે તમે નિશ્ચિત કેવું લખ્યું સંખ્યા એક્સે સમય સંખ્યા નથી અથવા તો સંખ્યા એક્સે અસમય સંખ્યા છે લખી શકો અસમય સંખ્યા નથી પણ લખી શકો પહેલું તો વિધાન પી આપણે જે ધરી લઈએ તે તમને આપેલું છે કે સંખ્યા એક્સ એ કેવી છે સમય સંખ્યા છે તો એનું નિષેધ તમે બંને લખી શકો કયું સંખ્યા એક્સ એ અસમમેય સંખ્યા છે અથવા તો સંખ્યા કયું એક્સ એ અસમય સંખ્યા નથી એટલે આ કહી શકો કે પરસ્પર આ જોડ કેવી છે પરસ્પર નિષેધ દર્શાવે છે આ જોડ કેવી છે પરસ્પર નિષેધ દર્શાવે અથવા તો નિષેધ છે બંને લખી શકો પછી જો કે નીચેના સંયુક્ત વિધાનો ના ઘટક વિધાનો શોધો કેવું છે ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય છે એ ચકાસવાનું છે પહેલું તો એ જુઓ તમને ત્રણ એ વિભાજ્ય સંખ્યા છે અથવા તો અયુગ્મ સંખ્યા છે કયું કીધું છે ત્રણે વિભાજ્ય સંખ્યા છે સોરી અવિભાજ્ય સંખ્યા છે એ સાચું છે કે ખોટું આપણે જોઈને કહી શકીએ આના માટે આપણે પી ધારી લઈએ ક્વેશ્ચન નંબર થ્રી ને એની અંદર વન પેલું તો એ જો ટેક્સ્ટબુક ની અંદર આપણે છે ત્રણે અવિભાજ્ય સંખ્યા છે કઈ છે અવિભાજ્ય સંખ્યા તો એના માટે તમે ધરી લઈ શકો કે ધારો કે આ પૂછાય છે છે કઈ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે કહી શકીએ કે એ સાચું છે બીજું તમને આપણે છે અથવા કેવી છે ત્રણે અયુગ્મ સંખ્યા છે તો એ કેવું છે તમે કહી શકો ત્રણ એ કેવી છે સંખ્યા છે તો એ બી સાચો છે પણ છે અને ક્યુ પણ સાચું છે તેની હોય તો પી અથવા છે પી માટે કયું છે સાચું છે એટલે તમે લખી શકો થ્રુ એટલે પી એ સત્ય છે અને ક્યુ પણ સત્ય છે બંને લખી શકે સત્ય છે પી સત્યુ પણ સત્ય છે હવે આની અંદર જુઓ કે તમને એવું કીધું છે કે નહીં જો આટલું જ શોધવાનું છે તમે વિધાનો તો લખી કયા પી અને ક્યુ એટલે ઘટક વિધાનો પી અને ક્યુ છે પી પણ સત્ય છે અને ક્યુ પણ કયું છે કેવું છે સત્ય છે બીજું જો કે બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે તો આપણે કહી શકીએ કે બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે કહી શકીએ ન કહી શકીએ બધા જ માટે કોઈ કિંમત આપેલી હોય તો તમે કહી શકો કે બધા જ પૂર્ણાંકો ધન છે અથવા તો ઋણ છે તો પહેલું પી ઇઝ ઇક્વલ ટુ બધા પૂર્ણાંકો ધન છે એ ખોટું છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ બધા છે એ પણ ખોટું છે એની કેવી છે પી અને ક્યુ લખવું પડશે પહેલું તમને આપેલું છે એ જોવું કે સો એ ત્રણ અગિયાર અને પાંચ થી વિભાજ્ય છે તમને શું કીધું છે ત્રણ અગિયાર અને પાંચ થી વિભાજ્ય કોણ છે સો છે પહેલું તો એ જોવાનું કે અંદર ત્રણ વસ્તુ છે અને પાંચ તો પહેલા પી ક્યુ અને આ વિભાજ્ય છે બીજું લખાશે આ સાચું છે કે ખોટું એ આપણે જોઈને કહી શકીએ કે સો ભાગ્યા ત્રણ કઈ તો એ કેવું કહેવાશે પોઈન્ટમાં આન્સર આવશે એટલે એ ખોટું અસત્ય છે બીજું અગિયાર

તો સૌભાગ્ય પાંચ કરશો તો તમારો કેટલા આવશે અંદર ચેક કરો અને આન્સર આવે છે એટલા માટે પી અને ક્યુ કેવા મળે છે આપણને અસત્ય અને આર કેવું મળે છે સત્ય તો અહીંયા આપણે લખી શકીએ કે વિધાન પહેલું કયું સત્ય લખીએ વિધાન આર સત્ય છે અને કયું બીજું નીચે લખીએ કે વિધાન પી અને ક્યુ કેવા છે બંને એવું અસત્ય છે કેવા છે અસત્ય છે આગળ જો આપણે સંયોજન શીખ્યા છે હવે આપણે જોવાના છે વિયોજન કે તમને જે પણ વિધાન આપેલા હોય એને કોઈ વિયોજન કરવું હોય કે બે વિધાનને આપણે છૂટા પાડવા હોય તો તેને કેવી રીતના છૂટા પાડી શકીએ અથવાથી આપણે તેની વ્યાખ્યા શીખીએ પહેલા તો જો તમે ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર ત્રણ અને ઉદાહરણ નંબર પાંચ કે જેમાં ઘટક વિધાનો છે છૂટા પાડેલા છે અને અને અથવાથી એ તમારે હોમવર્કની અંદર કરવાના છે હવે આગળ શીખીએ કે વિયોજન વિયોજન મતલબ કે બે કે બે થી વધુ સાદા વિધાનોને તાર્કિક કારણ અથવા કયું છે અથવા વડે જોડવાથી બનતા વિધાનને વિધાનનું વિયોજન કહે છે જ્યારે સંયોજન સંયોજન મતલબ શું કહેવાશે અને વડે જોડવાથી બનતા વિધાનને કયું અને વડે જોડવાથી તો તેને કયું કહેવાશે સંયોજન જ્યારે વિયોજનમાં તેને સંકેતમાં પી અને ક્યુ ના વિયોજન વડે દર્શાવવામાં આવે છે અમે બોલવાનું પી વિયોજન ક્યુ એના માટે જો પી અને ક્યુ જો તમને ચાર વાક્ય આપેલા હોય કે પીમાં તમારું ખોટું વાક્ય હોય અને ક્યુમાં પણ તમારું કયું ખોટું વાક્ય છે તો બંને ખોટા વાક્ય હોય તો તેનું વિયોજન કયું થશે ખોટું વાક્ય થશે બીજું જો પીમાં સાચું વાક્ય ખોટું વાક્ય હોય અને સોરી ખોટું બોલાયું છે થ્રુ સાચું વાક્ય હોય અને ક્યુ ટી મતલબ પણ શું થશે સાચું વાક્ય હોય બંને સાચું વાક્ય હોય તો તમારું કયું થશે સાચું જ વાક્ય થશે આની અંદર જો ફોલ્સ એટલે કે ખોટું વાક્ય હોય અને થ્રુ એટલે કે સાચું વાક્ય હોય તો તમારું થશે કયું વિયોજન છે શું થશે સાચું જ વાક્ય એટલે થ્રુ જ લખાશે ખોટું અને સાચું તો તમારું સાચું વાક્ય જ કહેવાશે ક્યારે જ્યારે વિયોજન હોય ત્યારે આની અંદર જો કે સાચું વાક્ય છે અને ખોટું વાક્ય છે તો તમારું વાક્ય કેવું થશે સાચું વાક્ય જ બનશે જ્યારે બંને વાક્ય ખોટા હોય તો તમારું કયું કહેવાશે તે ખોટું વાક્ય આની અંદર પણ યાદ રાખવા જેવું છે તમારે એક સેન્ટેન્સ છે જે જ્યારે ખોટું 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 ચેક કરો ત્યારે જ ખોટું બાકીના બધા વિયોજન માટે સાચું લખાશે શું જ્યારે ખોટું ખોટું ત્યારે એક મિનિટ તો જ ખોટું બાકી બાકી બધું વિયોજનમાં કેવું છે સાચું ચેક કરો ખોટું ખોટું તો તમારું કયું આવે છે ખોટું બાકીને બધું કેવું મળે છે સાચું હવે જોવું કે અનાજ એક્ઝામ્પલ છે જો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ ની અંદર ચૌદ પોઈન્ટ ત્રણ ની અંદર તમને પહેલું આપેલું છે કે નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાન પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટા પાડો કયું કીધું છે ઘટક વિધાનોમાં છૂટા પાડો ચૌદ પોઈન્ટ ત્રણ ની અંદર ક્વેશ્ચન નંબર વન ને તેની અંદર જો વન ટેસ્ટબુક સાથે રાખજો હું બોલીશ તમારે બધાય સાંભળવાનું છે પહેલાં તો કે બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી કયું છે પહેલાં તમને કીધું છે પ્રથમ સંયોજકો ઓળખો પહેલું તો સંયોજક કયું કહેવાશે કોઈ કયું કહેવાશે અને કયું કહેવાશે સંયોજક અને પહેલો તો તેના માટે લખાશે પ્રથમ સંયોજક અને છે પછી લખાશે કે લખાશે શું અહીંયા સંયુક્ત વિધાનમાં સંયોજક કયું છે અને છે ઉપરોક્ત વિધાનમાં સંયોજક કયું છે અને છે બીજું તમને સંયોજકો ઓળખો એવું કીધું છે અને ઘટક વિધાનોમાં છૂટું પાડે તો આપણે પહેલું વિધાન કયું લખી શકો કે બધી સમય સંખ્યાઓ વાસ્તવિક છે એના માટે કયું લખી શકો કે પી ઘટક ઘટક વિધાનો કયા કહેવાશે પી ઇઝ ઇક્વલ ટુ બધી સમય સંખ્યા વાસ્તવિક છે તો બીજું કયું લખાશે બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી કયું લખાશે પહેલું બધી સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે અને બીજી બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી જ્યારે બીજા માટે લખીએ તો પૂર્ણાંક વર્ગ ધન અથવા ઋણ છે તો એના માટે કયું લખી શકો બીજું જો કે તેનો સંયોજક કયો કેવાશે અથવા અથવા તો કારક પણ કહી શકો ઉપરોક્ત વિધાનમાં સંયોજક કયો છે અથવા તો એના માટે પી અને ક્યુ આપણે કયા લખી શકીએ કયું ઘટના વિધાનો ઘટક વિધાનો સોરી પહેલું લખાશે પૂર્ણાંકનો વર્ગ કયો છે ધન છે અને બીજું લખાશે પૂર્ણાંક નો વર્ગ કયો લખાશે ઋણ છે બાકીના બધા માટે તમે લખી શકો ત્રીજું છે કે તમને આપેલું છે કે રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી તો એના માટે તમારું કયું કહેવાશે સંયોજક અને અને વિધાન પ્યુ પી અને ક્યુ તમે લખી શકો પી બરાબર રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે ક્યુ બરાબર લખાશે રેતીના સમયે ઝડપથી ઠંડી થતી નથી ક્વેશ્ચન નંબર ફોર એ તમારે હોમવર્કમાં કરવાનું છે થ્રી અને ફોર બીજું જો વૈશ્વિક કારક વૈશ્વિક કારક એટલે કે બધા જ માટે કીધેલું હોય તેને કે પ્રત્યેક માટે વૈશ્વિક કારક કહે છે તેને શું અને પ્રત્યેક માટેને વૈશ્વિક દસ માણસમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરવામાં આવે એને શું કહેવામાં કહેવામાં આવશે કોઈક અહીંયા આપેલું છે કોઈક અસ્તિત્વ ધરાવે એટલે શબ્દમાં લખેલું હોય તો શું હશે કોઈક અસ્તિત્વ ધરાવે તેને સંકેતમાં શું કહેવામાં આવે છે ધેર ઇંગ્લિશમાં બોલવામાં આવે છે શું ધેર ધેર એક્ઝિસ્ટ જો અહીંયા ખાસ ઊંધો લખેલો છે તો એના નિષેધો છે કે કારકોના નિષેધો પહેલું તો નિષેધની સંજ્ઞા કઈ છે આ એકવી વેલન્ટ જેવી છે કે અસ્તિત્વ કારક પી છે કયું છે કોઈક અસ્તિત્વ પી માટે ઇઝ ટુ કયું લખાશે એનું નિષેધ એટલે એનાથી વિરુદ્ધ લખાય તો કોઈક માટે પસંદ કર્યું તો આપણે બધા માટે કહી શકીએ બધા માટે નિષેધ પી સેમ જ્યારે આના માટે લખીએ તો નિષેધ બધા માટે બધા પી માટે તો ઇઝ ટુ કોઈક નિષેધ પી લખાશે આ રીતના વંચાશે આપણે પહેલાં તો એના ઉદાહરણ ઉદાહરણ જોઈએ તેમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણની ની અંદર એક્સરસાઇઝમાં જ છે તમારે બહુ બધા ઉદાહરણ બીજું પહેલું આપેલું છે અંદર સાથે તમને આપેલું છે કે કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે એવું કીધું છે હવે આની અંદર જો તમે કારક ઓળખી શકો કયું કોઈક એ તમને કેવો કહેવાશે કોઈક એટલે કે અસ્તિત્વ કહેવાય અસ્તિત્વ કારક તમે એમાં કારક કઈ લખી શકો કે કોઈક અસ્તિત્વ ધર્મ